અષાઢી અમાસના દિવસે કરવામાં આવતા માં દશામાના સ્થાપનાના દસમે દિવસે માતાજીનું ધામધૂમથી વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે બારડોલીના રામજી મંદિર મીંડોળા નદીના ઓવારા ખાતેથી 500થી વધુ દશામાની પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દુખિયારા ભક્તોની દુર્દશા દૂર કરી દશા બદલનાર એવા માં દશામાં પર લોકોને ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. પવિત્ર શ્રાવણ માસના આગલે દિવસે એટલે કે અષાઢ અમાસના દિવસે દશામાની પ્રતિમાનું ઘરે ઘર અને મહોલ્લામાં સ્થાપન કરવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માં દશામાનું સ્થાપન કરી 10 દિવસ સુધી ઉપવાસ રાખી માતાજી આરાધના પૂજા અર્ચના કરી ગરબાના તાળે ઝૂમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. 10 દિવસ પૂર્ણ થયા બાદ રાત્રે 12 વાગ્યા પછી વહેતા પાણીમાં માતાજીની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે. ત્યારે મોડી રાત્રે 12 વાગ્યાથી બારડોલીના રામજી મંદિર ઓવરા ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને 500થી વધુ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન મીંડોળા નદીમાં કરવામાં આવ્યું હતું. નગર અને તાલુકાની વાત કરીએ તો નાની મોટી 1200થી વધુ માતાજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું, જે તમામ પ્રતિમાઓને વિસર્જન કરાયું હતું. ખાસ કરીને રામજી મંદિર ઓવરા સુધીના માર્ગ પર લાઇટની સુવિધા, નદીમાં માતાજીની પ્રતિમા વિસર્જિત કરવા માટે તરાપ તેમજ તરવાયાઓ નગરપાલિકા દ્વારા મૂકવામાં આવ્યા હતા. સ્મિત રાઠોડ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.